नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित प्रकरण नंबर 10 दसमो अने सौमो भाग। तो आपणे अगाउना वीडियोमां लंबाई कई रीते मापवी ए जोई चुक्या छीए। हवे आपणे अहींया अंदाज लगावानो छे के आ लंबाई अंदाजे केटली लंबाई हशे एवो अंदाज लगावानो छे अने माप रंग पूरवाना छे। तो आपणे जोईए, सौ प्रथम नीचे आपेला सळियाओने माप्या वगर तेने बतावेल रंग वडे रंगो, पछी चकासो। पहला आपणे आ सळिया जे नीचे आप्या छे एने मापवाना नथी, परंतु अंदाज लगावानो छे के हा आ 1 सेंटीमीटर नो हशे, आ 2 सेंटीमीटर हशे, एवो आपणे अंदाज लगावानो छे। तो जो पहेलो जे आप्यो छे, सळियानी लंबाई 1 सेंटीमीटर करता ओछी होय तो त्यो आगळ लाल कलर पूरवानो छे। तो आनी अंदर जे जे सळिया आपणने 1 सेंटीमीटर करता ओछा लागे एनी अंदर आपणे लाल कलर पूरीशुं। तो एक आ सळियो ओछो लागे छे, आ पण छे, बाकी अंदाजित आपणे रंग पूरवाना छे, पछी एने मापी अने चेक करी लेवानो। પછી બીજું છે, સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર વચ્ચે હોય, જે સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર કરતા મોટી અને આ મતલબ 1 અને 2 ની વચ્ચે, તો 1 હોય 1 થી મોટી હોય, 2 હોય 2 થી થોડી નાની હોય, તો વચ્ચેનું હોય એને આપણે વાદળી કલર કરીશું। ચલો ત્રીજું છે, સળિયાની લંબાઈ 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની વચ્ચે હોય, કોઈ એવા સળિયા છે જો આપણને આ 2 સેન્ટીમીટર લાગે છે, આ થોડો 2 થી મોટો હશે આવ, બરોબર, તો જો 2 અને 3ની વચ્ચે હોય તો તેઓ આગળ આપણે લીલો કલર કરીશું। અને ત્રીજું છે, સળિયાની લંબાઈ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે હોય તો તેઓ નારંગી કલર। ઓકે, તો આ રીતે આપણે કલર પૂરીશું, કે આમાં અંદાજ લગાવવાનો છે। ચલો તો આપણે એક જોઈએ, આ પહેલો સળિયો જોઈએ તો આ 1 સેન્ટીમીટર કરતો થોડો મોટો લાગે છે, તો આપણે એમાં કયો રંગ પૂરીશું, તો વાદળી। પછી આ છે, 2 સેન્ટીમીટર જેટલું લાગે છે પરંતુ માપવું પડશે, એટલે 2 સેન્ટીમીટર જેટલું હશે તો લીલો, ઓકે, 2 થી વધુ લાગે તો, 2 થી વધુ હોય તો લીલો કલર, 2 થી થોડું ઓછું રહેતું હશે તો આપણે વાદળી કલર પૂરીશું। આ 1 સેન્ટીમીટર કરતો પણ નાનું લાગે છે એટલે આની અંદર લાલ કલર। તો એ રીતે બાકી બધા સળિયાની અંદર તમારે અંદાજ લગાવી અને કલર પૂરી લેવાના। ચલો આપણે હવે જોઈએ એક બીજું છે, અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો। આની અંદર અંદાજિત તમારી સ્કિલ માપવાની છે કે તમે અંદાજે માપ સાચું આપી શકો છો। એક ગેમ ટાઈપનું છે, પ્રવૃત્તિ છે, એક્ટિવિટી। ચલો તો આપણે જોઈએ, આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો। તો અહીંયા વસ્તુઓ આપેલી છે અને તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો, તમે પણ ચિત્ર બનાવો અને તમારો મિત્ર પણ ચિત્ર બનાવશે, ઓકે। બંને જણાએ ચિત્ર બનાવવાનું છે અને પછી ફૂટપટ્ટીથી માપી અને આપણે જોવાનું કે કોની ચિત્રની લંબાઈ એ આપણે જે ચિત્રનું અનુમાન લગાવ્યું હતું એની આસપાસ નજીકમાં છે કે કોનું વધારે ચોક્કસ હતું એ આપણે જોવાનું છે। ચલો અહીંયા જોઈએ તો 3 બોક્સ આપેલા છે, એક લંબાઈનો અંદાજ લગાવો અને દોરો, પછી અહીંયા તમારે ચિત્ર દોરવાનું, અહીંયા તમારા મિત્રને। દોર્યા બાદ પછી આપણે સ્કેલની મદદથી માપી અને ચેક કરીશું કે કોનું વધુ સચોટ ઓબ્ઝર્વેશન છે। ચલો પહેલું છે, 1 સેન્ટીમીટર કરતા ઓછી લંબાઈ ધરાવતી કીડી। તો અહીંયા તમારે એક ચિત્ર દોરવાનું કે જેની કીડીની લંબાઈ, કીડી દોરવાની છે પણ કેવી, એકદમ નાની, એટલે કે 1 સેન્ટીમીટર કરતા ઓછી લંબાઈની। તો અહીંયા આગળ તમે જાતે દોરશો, અહીંયા તમારા મિત્ર દોરશે, પછી બધા ચિત્રો જ્યારે દોરાઈ જાય પછી સ્કેલની મદદથી માપવાનું કે કોનું ચિત્ર વધુ સચોટ છે, કોઈનું 1 સેન્ટીમીટર કરતાં મોટું પણ થઈ ગયું હશે, કોઈનું વધુ પણ બહુ નાનું પણ હશે, તો આપણે એ ચેક કરવાનું કે કોને અનુમાન સાચું લગાવ્યું છે। ચલો બીજું જોઈએ, આશરે 7 સેન્ટીમીટર લંબાઈની પેન્સિલ। તો 7 સેન્ટીમીટર એટલે અંદાજિત કેટલું થાય, તો એ તમારે અહીંયા પેન્સિલ દોરવાની, અહીંયા આગળ તમારો મિત્ર દોરશે। બીજું છે, 11 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો ગ્લાસ કે જેમાં 5 સેમી સુધી પાણી ભરેલું, એ ગ્લાસ દોરવાનો કેટલો, 11 સેન્ટીમીટર, તો 11 સેન્ટીમીટર કેટલું થાય, જનરલી આટલું થઈ જાય, ઓકે, આટલું થઈ જ જાય, તો એટલું એવડો ગ્લાસ દોરી અને પ્લસ એની અંદર કેટલું, 5 સેન્ટીમીટર સુધી પાણી, તો 5 સેન્ટીમીટર એટલે આટલું માપ થાય, તો 5 સેન્ટીમીટર જેટલું પાણી ભર્યું હોય એ રીતનો ગ્લાસ દોરવાનો છે અને તમારો મિત્ર પણ દોરશે। બીજું છે, 20 સેમી પરિઘ ધરાવતી બંગડી। 20 સેમી પરિઘ ધરાવતી એટલે એની આ પરિઘ એટલે ખબર છે ને, કોઈ વર્તુળ હોય તો એની બધી જ લંબાઈ કેટલી થાય, 20। હવે 20 સેમી પરિઘ હોય તો એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ, તો એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર આસપાસ થતી હોય, એટલે કે આટલી ત્રિજ્યા હોય એટલે
આખું થઈને આટલું આવડું એક વર્તુળ બને, જે નોર્મલ બંગડીની સાઈઝ હોય એવું એક વર્તુળ બનશે. તો એ તમારે પણ દોરવાનું, મિત્ર જોડે પણ દોરાવડા. પછી છે 16 સેમી લંબાઈના વાંકડિયા વાળ. હવે 16 સેમી લંબાઈનો વાંકડિયો વાળ, 16 સેમી એટલે કેટલું થાય, આપણી જે નાની સ્કેલ આવે છે ને 15 સેન્ટીમીટરની હોય, એનાથી 1 સેન્ટીમીટર વધુ. પણ કેવો દોરવાનો વાંકડિયો, જ્યારે આપણે એને સીધો ડ્રો કરીએ ત્યારે કેટલો 16 સેન્ટીમીટર થતો હોય એ રીતે અંદાજિત આપણે વાંકડિયા વાળ દોરવાના છે. ઓકે, આ એક પ્રવૃત્તિ છે જે તમે અને તમારા મિત્ર સાથે કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ, આપણી આંખો ભ્રમિત થઈ શકે. તો જોઈએ, કઈ રેખા લાંબી છે, એ કે બી, દરેક રેખાને માપો અને તે એટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે. હવે જો એ અને બી બે રેખાઓ આપી છે તો બંનેમાંથી કઈ લાંબી છે આપણે જોવાનું છે. જો પહેલી નજરે આપણે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે બી વાળી લાંબી છે, પરંતુ ના, એ અને બી બંને સેમ જ લંબાઈની છે. કારણ અહીંયા આગળ એરો આ રીતે અંદરની બાજુ આપે છે અને અહીંયા આગળ એરો આ રીતે બહારની બાજુ બતાવે છે. એના લીધે આ એરો જે બહારની બાજુ છે એના લીધે આપણને આ રેખા મોટી લાગે છે, બાકી બંનેની લંબાઈ સરખી જ છે. જો આપણે પેન્સિલ રાખી અને આમ ચેક કરીએ તો આ રેખા અહીંયા સુધી જ છે. ઓકે, આ તો બાકી એરો છે ને, આ પણ અહીંયા સુધી હોય. ચલો, તો આમ જો તો બંને એકદમ સીધી સિક્વન્સમાં જ છે ને, તો બંને રેખાઓ સમાન જ છે. બંનેની લંબાઈ કેટલી છે, એક્ઝેક્ટ સરખી છે. તો એ કે બી કોઈ પણ લાંબી કે કોઈ પણ ટૂંકી નથી, એ અને બી બંને સરખી છે. જો આપણે સ્કેલની મદદથી માપીએ તો આ રેખા એ જે આપણને આપી છે એ 4.5 સેન્ટીમીટર છે, એટલે કે 4.5 સેન્ટીમીટર. અને રેખા બીને પણ જો માપી લઈએ અહીંયા એરોથી કમ્પ્લીટ, તો એ પણ એક્ઝેક્ટ 4.5 મીટર છે. તો બંને રેખાઓની લંબાઈ સમાન જ છે. જો અહીંયા આગળ બીજી આપી છે, કઈ રેખા લાંબી છે, સી કે ડી, દરેક રેખાને માપો અને તેમાંથી અંદાજ કેટલો યોગ્ય છે. ચલો, આપણને આ રીતે જોતા એવું લાગે કે સી રેખા લાંબી હશે ડી કરતા. ઓકે, તો આ બંને રેખાઓ સેમ જ લંબાઈની છે. જો રેખા સી છે એ 3.2 સેન્ટીમીટર લાંબી છે, આપણે સ્કેલની મદદથી માપી અને જોઈ લઈએ તો જો એક્ઝેક્ટ 3.2 સેન્ટીમીટર. અને આ જે રેખા ડી આપી છે એ પણ આપણે માપી લઈએ તો એ પણ જો એક્ઝેક્ટ 3.2 સેન્ટીમીટર લાંબી છે. તો બંને રેખાઓ સી અને ડી સમાન છે. તો આવું કઈ રીતે, આપણને એવું લાગે છે કે રેખા સી લાંબી છે, અહીંયા આગળ એવું લાગ્યું કે રેખા બી લાંબી છે, પરંતુ બંને રેખાઓ સમાન છે. તો આપણો અંદાજ, મતલબ આપણી આંખો ભ્રમિત થઈ શકે. તો હા, કારણ કે આ આડી રીતે છે અને આ ઊભી રીતે છે, જોતા આપણને પહેલા એવું લાગે કે હા આની લંબાઈ વધુ છે, પરંતુ એ નથી, બંને રેખાઓની લંબાઈ સેમ છે. ચલો, હવે જોઈએ, કોની પૂંછડી વધુ લાંબી છે. તો કોની પૂંછડી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. હવે પૂંછડીઓ માપો અને તમારો અંદાજ કેટલો છે. તો જો અહીંયા એક ઉંદરની પૂંછડી છે, પછી આ બિલાડી છે, પાછળ કૂતરું છે, આ એક ગરોળી છે અને વાંદરાની છે, અને આ એક પીગી આપી છે, ભૂંડ આપી છે જેની પૂંછડી છે. તો અહીંયા સૌથી લાંબી પૂંછડી કોની છે, ઓબ્વિયસ વસ્તુ છે કે વાંદરાની સૌથી લાંબી પૂંછડી હોય, આપણે જોયું છે. પછી ઉંદરની લાંબી હશે, પછી ગરોળી, સોરી, પછી બિલાડીની, પછી ઉંદરની, પછી કૂતરાની, ગરોળીની, ભૂણની. ભૂણની સૌથી નાની હોય છે, એકદમ નાની, તો ગરોળીની એનાથી શાયદ થોડી લાંબી હશે, એવો આપણે અંદાજ લગાવવાનો છે અને પછી સ્કેલની મદદથી માપી લેવાનું. ઓકે, આ પૂરા ચેપ્ટરમાં બસ આપણે અંદાજ લગાવી અને લંબાઈ જ માપવાની છે. ચલો, બીજું જોઈએ, સૌથી લાંબી ચલણી નોટ કઈ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે, તો અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે, અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. તો અહીંયા જે 100 રૂપિયાની ચલણી નોટ દોરી છે એ 4.2 સેન્ટીમીટરની છે, પરંતુ જે આપણી રિયલ ચલણી નોટ છે તો એની લંબાઈ કેટલી હશે, અંદાજે આપણી હથેળી જેવડી હોય છે ને એ નોટ, તો એને તમે અંદાજે 12 યા 13 સેન્ટીમીટર હોઈ શકે છે. પછી એને અંદાજ લગાવ્યા બાદ એને સ્કેલની મદદથી માપી અને ચેક કરો કે તમારો અંદાજ સાચો છે. તો ઓકે, આપણી જે જૂની નોટો હતી એ થોડી લાંબી અને મોટી સાઈઝમાં પણ પોળી એવી હતી, પરંતુ અત્યારની જે આ નવી નોટો છે એમાં સૌથી લાંબી નોટ કઈ, તો 2000ની ગુલાબી નોટ, જે આપણી સૌથી લાંબી નોટ છે. ઓકે, હવે જોઈએ, હવે ઘણી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો અને માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધવાનો છે. હવે આપણે અહીંયા અંદાજ લગાવવાનો કે આટલી હશે, પછી અંદાજ લગાવ્યા બાદ એને માપી લેવાની કે આપણો અંદાજ અને એનું એક્ઝેક્ટ જે કરેક્ટ માપ છે એ વચ્ચે કેટલો ડિફરન્સ રહે છે. ઓકે, તો આપણે જોઈએ. તો જો અહીંયા આગળ માપ
તમારું માપ અને તમે લીધેલું માપ, મતલબ અહીંયા અનુમાન જે આપણે ધારેલું છે, એઝ્યુમ કરેલું માપ છે એ, અને અહીંયા એક્ઝેક્ટ જે માપ આપણે સ્કેલની મદદથી માપીને લખીશું એ માપ અહીંયા લખીશું. ઓકે, ચલો પહેલા છે 100 રૂપિયાની નોટ. તો 100 રૂપિયાની નોટની લંબાઈ અને પહોળાઈનો અંદાજ લગાવી અહીંયા તમારે માપ લખવાના છે. પછી એને એક્ઝેક્ટ સ્કેલની મદદથી માપી અને પછી અહીંયા લંબાઈ અને પહોળાઈ લખવાની છે, જેથી ખ્યાલ આવે કે તમે જે અંદાજ લગાવ્યો તો એ માપ અને જે માપ્યું તમે સ્કેલ વડે એ માપ બંને વચ્ચે કેટલો તફાવત રહે છે. ઓકે, તો આ તમારું હોમવર્ક છે. તો 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ અને પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ શાયદ તમને અત્યારે કેમ મળે ના મળે, તો એ નહીં હોય તો વાંધો નહીં. અને ગણિત પાઠ્યપુસ્તક, તો આપણી જે ગણિતની બુક છે એની લંબાઈ અને પહોળાઈ માપીને લખવાની છે. ઓકે, ચલો હવે જોઈએ બજારમાં. તો બજારની અંદર દરેકે દરેક વસ્તુની પ્રાઇસ એના ટેગ પ્રાઇસ ટેગ લગાવેલા છે, તો આપણે જોવાનું છે કઈ વસ્તુની કેટલી કિંમત છે. ઓકે, ચલો અહીંયા પહેલા એક ઘડિયાળ આપી છે જેની કિંમત છે 567.25. તો 567.25 રૂપિયા આ ઘડિયાળની પ્રાઇસ છે. ચલો ત્રણ કેળા આપ્યા છે અને કેળાની પ્રાઇસ છે, સોરી એટલે એક જ કેળાની પ્રાઇસ લખેલી છે. એક કેળાની કિંમત છે 2.50 રૂપિયા. 2.50 મીન્સ 2.5 રૂપિયા. તો એક કેળું કેટલાનું છે? 2.5 રૂપિયાનું. ચલો પછી એક બેગ આપી છે, એની પ્રાઇસ શું છે? 120.50. તો 120.50 એ આ બેગની પ્રાઇસ છે. પછી અહીંયા એક સાબુ છે શાયદ, તો 8.75 રૂપિયા. તો સાબુની પ્રાઇસ છે 8.75 પૈસા. પછી એ માચિસ બોક્સ આપ્યું છે, તો એની કિંમત છે 0.50. એક માચિસ બોક્સના કેટલા છે? 0.50 રૂપિયા. પછી એક પેન છે જેની કિંમત છે 6.50, એટલે પેનની પ્રાઇસ છે 6.5 રૂપિયા. અને ચપ્પલ આપે છે જેની છે 32.99, એટલે કે 33ની અંદર થોડા 1 પૈસો ઓછો. તો ચપ્પલની કિંમત છે 32.99. હવે આના આધારે આપણે બાજુના પેજ ઉપર ક્વેશ્ચન આપે છે, એના આન્સર જોઈશું. અહીંયા એક છોકરી અનોખી એની મમ્મી સાથે શાયદ વાત કરે છે, તો આપણે જોઈએ એમનું કન્વર્ઝેશન. આ અનોખી કિંમત જુઓ 32 રૂપિયા અને 99 પૈસા, પરંતુ જો આપણે એને 33 રૂપિયા આપીએ તો એ આપણને 1 પૈસો પાછો નહીં આપે. આપશે ખરો? ના, ના આપે, કારણ કે 1 પૈસો અત્યારે ચાલતો જ નથી. અને 1 પૈસામાં એ કઈ રીતે પાછા? તો તમારી જોડે 32.99 હશે તો 33 રૂપિયા પૂરા જ લેશે. આપણે મોલની અંદર વગેરે એ રીતે જોઈએ છીએ કે ઉપર જે પૈસા હોય તો એની રાઉન્ડ ફિગર કરીને આગળની એક કિંમત લઈ લે છે. હવે 1 પૈસો એ રૂપિયાનો કેટલામો ભાગ થાય? તો 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ કહેવાય. ઓકે, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 1 પૈસા બરાબર શું થાય? 100 અંશ. ચલો આ 1 પૈસો ઓછો બતાવીને આપણને મૂર્ખ બનાવે છે. જો કોઈ વસ્તુ આપણે લેવા જઈએ ઘણી વાર તો 99 રૂપિયાની છે, પણ 99 આપણને એવું લાગે કે સસ્તી છે. 99 એટલે એક્ઝેક્ટ 100 રૂપિયા જ થઈ ગયા ને, 1 જ રૂપિયો ઓછો છે. તો આ 99 લખીએ એટલે આપણને એવું લાગે કે ચલો 2 આંકડામાં કિંમત છે એટલે ઓછી કિંમત છે, પરંતુ જો 100 લખ્યા હોય તો આપણને લાગે 100 રૂપિયાનું છે, પણ 99 અને 100માં બસ 1 જ રૂપિયાનો ફરક છે. પણ આપણી એવી મેન્ટેલિટી કે હા 99નું જ છે. ઓકે, ચલો આ 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ છે, ખરો ને? હા, જેને આપણે 0.01 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 રૂપિયાને 0.99 રૂપિયા લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે આ બંનેના કન્વર્ઝેશન પછી નીચે કેટલાક ક્વેશ્ચન આપે છે, તો જોઈએ આપણે. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? જો રૂપિયા નથી પૂછ્યા, પૈસા પૂછે છે. તો એક દિવાસળીની પેટીની કિંમત કેટલી હતી? તો 0.50 રૂપિયા હતા, એટલે અહીંયા આપણે પૈસા લખવાના. તો શું લખવાનું? 50 પૈસા. જો રૂપિયા પૂછ્યા હોત તો અહીંયા આપણે શું લખો? 0.50 રૂપિયા. ઓકે, ચલો બીજું છે, રૂપિયા 2.50માં કેટલી દિવાસળીની પેટી ખરીદી શકાય? ચલો 2.50 એટલે 2.5 રૂપિયા, 50 50 50 એવું કેટલી વખત? 5 વખત. ઓકે, હવે આપણી એક દિવાસળીની પેટીની કિંમત કેટલી છે? તો 50 પૈસા. તો આપણે કેટલી દિવાસળીઓની પેટી ખરીદી શકીએ 2.5 રૂપિયાની અંદર? તો 5. કઈ રીતે? તો ત્રિરાશિ મૂકવાની. જેમ કે 50 પૈસાની એક પેટી, બીજા 50 પૈસાની એક પેટી, એટલે કેટલા થયા? 1 રૂપિયો. પછી હજુ બીજા 1 પૈસાની એટલે 1.5, બીજો 50 પૈસા એટલે 2, અને હજુ બીજા 50 પૈસા લો એટલે કેટલા થાય? 2.5 રૂપિયા, એટલે કે કેટલી પેટીઓ આવશે? 5.
જો હવે 0.50 પ્લસ 0.50 પ્લસ 0.50 0.50 અને 0.50 પાંચ વખત આનો સરવાળો કરશો એટલે કેટલા આવશે 2.50 સરવાળો કઈ રીતે તો જેમ સાદો સરવાળો કરીએ એ જ રીતે સરવાળો કરવાનો ફક્ત પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ ઓકે તો આપણે સરવાળો કરીએ એટલે 2.50 તો કેટલી પેટીઓ આવે છે તો પાંચ વખત સરવાળો કરીએ એટલે કે પાંચ પેટીઓ મળશે હવે બીજો ક્વેશ્ચન છે એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે તો સાબુની કિંમત કેટલી હતી રૂપિયા 8.75 રૂપિયા ઓકે અરુણે એક સાબુ ખરીદવા ઈચ્છે છે તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાનો 1 રૂપિયાના બે સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે તો તેણે કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો હવે જો સાબુ ખરીદવો છે એટલે 8 રૂપિયાને 75 પૈસા 8 રૂપિયાને 75 પૈસા એટલે કમસે કમ એની જોડે 9 રૂપિયા હોવા જોઈએ કઈ દુકાનવાળો એને 25 પૈસા પાછા આપશે ના તો પણ આપણે જોઈએ હવે અરુણ પાસે કેટલા રૂપિયા છે તો એક 5 રૂપિયાનો સિક્કો તો આપણે અહીંયા લખીએ 5.0 એટલે કે 5 રૂપિયા કહેવાય ઓકે ચલો પ્લસ બીજું 1 રૂપિયાના 2 સિક્કા 1 રૂપિયાના 2 સિક્કા છે એટલે કેટલા થશે 2 રૂપિયા થશે ઓકે પછી 50 પૈસાના 4 સિક્કા 50 પૈસાના 4 સિક્કા એટલે 0.50 0.50 0.50 0.50 50 50 100 એટલે કે 1 રૂપિયો બીજા 50 50 એટલે 100 એટલે કેટલા થશે 2 રૂપિયા થશે ઓકે તો 50 પૈસાના 4 સિક્કા એટલે કેટલા થશે 2 રૂપિયા ઓકે આનો સરવાળો કરશો એટલે કેટલો થશે 9 રૂપિયા તો 9 રૂપિયા છે હવે અને તમારે એક્ઝેક્ટલી આમ તો પોઈન્ટમાં જ બતાવવું પડશે તો આપણે આ રીતે 5.0 પ્લસ 1 રૂપિયાના 2 સિક્કા તો 1 1 આપણે 2 વખત લખીએ ઓકે પછી 50 પૈસાના તો 0.50ના કેટલા છે 4 તો આપણે આને આ રીતે આખો સરવાળો કરીએ ઓકે હવે આપણે આનો સરવાળો કરીએ તો જો અહીંયા કંઈ નથી તો 1 1 0 વધુ મૂકી દઈએ જેથી તમને સરળતા રહે તો 0 0 0 બધું 0 એટલે નીચે પણ 0 અહીંયા સરવાળો કરીશું 5 5 10 15 અને 20 તો 20ની પડી 0 વધી પડી 2 આગળ હવે પોઈન્ટ છે તો નીચે પોઈન્ટ હવે અહીંયાથી ગણો તો 2 જે વધી હતી એ 2 અને 5 7 8 9 તો કેટલા થયા 9 રૂપિયા ઓકે હવે આપણો સાબુ કેટલા રૂપિયાનો છે તો 8.75 અને અહીંયા કેટલા થયા 9 રૂપિયા તો આપણને દુકાનદાર કેટલા પૈસા પાછા આપશે તો શું કરવું પડે 9 માઇનસ 8.75 આની બાદબાકી કરીશું તો બાદબાકી જો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દે આનો બાકી એવું સમજવાનું કે 900 માઇનસ 875 કર્યા હોય ને એ જ રીતે બાદબાકી કરવાની પણ ફક્ત પોઈન્ટ નીચે પોઈન્ટ ચલો 0માંથી 5 જશે નહીં તો આપણે બાજુવાળા જોડે તો એ પણ 0 તો 0માંથી 7 નહીં જાય તો અહીંયા આગળ આવીશું 9માંથી 8 જશે હા તો અહીંયા આગળ આપણે ચેકિંગ કેટલા કરીશું 8 અહીંયા આગળ કેટલા કરીશું 9 અને અહીંયા આગળ કરીશું 10 ચલો 10માંથી 5 જાય એટલે 5 9માંથી 7 જાય એટલે 2 પોઈન્ટની નીચે પોઈન્ટ 8માંથી 8 જાય એટલે 0 તો 0.25 રૂપિયા આપણને દુકાનદાર પાછા આપશે જો અહીંયા રૂપિયામાં કીધું હતું એટલે આપણે શું લખ્યું 0.25 રૂપિયા જો પૈસા કીધા હોત તો આપણે 25 પૈસા લખત ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ એક કેળાની કિંમત રૂપિયા 2.5 છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય ચલો પહેલા તો 1 ડઝન કેળા એટલે કેટલા થાય તો 1 ડઝન કેળા એટલે કેટલા કહેવાય 1 ડઝન બરાબર 12 કેળા થાય 12 નંગ ઓકે હવે 1 કેળાની કિંમત 2.5 રૂપિયા છે તો 1.5 ડઝન આ તો 1 ડઝન 12 થયા હજુ બીજા 1/2 ડઝન જોઈએ તો 1/2 ડઝન એટલે કેટલા થશે તો 6 કેળા ઓકે તો ટોટલ કેળા કેટલા થશે 18 કેળા થશે તો 1/2 ડઝન કેળા એટલે કેટલા થશે 18 કેળા ઓકે હવે આ 18 કેળા છે તો 1 કેળાના 2.50 રૂપિયા તો 18 કેળાના કેટલા તો ગુણાકાર કરવો પડશે હવે આપણે ગુણાકાર કરીશું તો 18 × 2.50 તો અહીંયા 18 પછી પોઈન્ટ પછી 0 0 મૂકી દઈશું ઓકે ચલો ગુણાકાર કરીશું એટલે શું થશે તો જેમ 1800 × 2.50 કરતા ને એ રીતે ગુણાકાર અને પછી પોઈન્ટ ગણીને મૂકવાના છે ચલો તો આપણે ગુણાકાર કરીએ તો પહેલા એકમ અને દશકને 0 0 મૂકી દઈશું 2 વડે ગુણીશું ઓકે ચલો તો અહીંયા આ બંને સાથે ગુણાકાર કરશો એટલે 0 0 8 2 16 16 નો છગડો વધી 1 2 2 અને 1 3 ચલો પછી 5ની વાર એટલે આના બદલાની 0 હવે આ બંને સાથે ગુણાકાર એટલે બીજા 2 0 8 5 40 ની 0 વધી પડી
चार, पांच एका पांचा पांच ने चार नौ। चलो हवे जीरो वड़े गुणाकार, तो जीरो वड़े करीशु एटले बधु जीरो ज थवानुं छे। ओके चलो हवे आ बधानो सरवाळो करीशु आपणे गुणाकार, तो जीरो 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 अने जीरो, छ अने नौ, पंदर नो पांच, वधी पड़ी एक, चार। हवे जो अहींया आगळ आपणे जे गुणाकार कर्यो, જેમ સરવાળા બાદબાકીમાં પોઈન્ટની નીચે પોઈન્ટ, તો બે આંકડા પછી પોઈન્ટ, તો બે આંકડા પછી પોઈન્ટ મૂકી દેતા, પણ ગુણાકારની અંદર શું થશે, જો અહીંયા આ પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે, અને નીચે પણ કેટલા છે બે, તો પોઈન્ટ પછી ટોટલ આંકડા કેટલા થયા, તો અહીંયા બે દશાંશ અને અહીંયા આગળ પણ બે દશાંશ છે। ઓકે તો બે અને બે ચાર, તો અહીંયા આગળ આપણે ચાર દશાંશ કટ કરવાના છે, અહીંયા આગળ ચાર દશાંશ આપણે કટ કરીશું। તો ચાર દશાંશ એટલે પાછળથી ગણશું, એક બે ત્રણ અને ચાર, ચાર પોઈન્ટ આંકડા કાપી અને કરીશું એટલે પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો ઝીરો ઝીરો। હવે પિસ્તાલીસ પોઈન્ટ પછી ઝીરો 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 કંઈ ફરક પડે નહીં, એટલે શું કહેવાય, તો પિસ્તાલીસ રૂપિયા થયા। ચલો હવે અહીંયા જો, કાનન લે આ રૂપિયા સાહીઠ અને દોઢ ડઝન કેળા લઈ આ, જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે। તો પિસ્તાલીસ રૂપિયાના કેળા થયા, તો હજુ કાનન પાસે કેટલા વધ્યા, સાહીઠ રૂપિયા હતા, એમાંથી પિસ્તાલીસ માઇનસ કરો એટલે કે પંદર રૂપિયા બાકી વધ્યા, તો પંદર રૂપિયામાંથી હજુ એને પેન લેવાની છે। તો કાનન કેટલી પેન ખરીદી શકે, તેની પાસે કેટલા રૂપિયા વધશે। હવે એક પેનની કિંમત આપણે જાણીએ છીએ, એક પેનની કિંમત કેટલી છે, છ પોઈન્ટ પચાસ, સાડા છ રૂપિયા છે ને। ચલો તો જોઈએ આપણે એક પેનની કિંમત છ પોઈન્ટ પચાસ રૂપિયા, તો આપણે હજુ પંદર રૂપિયા વધ્યા છે, તો કેટલી પેન ખરીદી શકશે, જો એક પેન સાડા છ ની હોય તો બે પેન લે તો કેટલા થશે, તેર રૂપિયા થવાના, છ અને છ બાર, અને બીજા અડધો અડધો એક, એટલે બાર ને એક તેર રૂપિયા। તો કાનન બે પેન ખરીદી શકશે, તો તેની પાસે કાનન કેટલી પેન ખરીદી શકે, તો કાનન બે પેન ખરીદી શકે છે, અને તેની પાસે કેટલા રૂપિયા વધશે, પંદર માંથી તેર રૂપિયાની તો એની પેન થઈ, હવે કેટલા વધશે, તો બે રૂપિયા બાકી વધશે। ઓકે તો હવે બે રૂપિયા વધશે, શું હું તેર રૂપિયામાં બે પેન ખરીદી શકું, હા ખરીદી શકે ને, સાડા છ રૂપિયાની એક, તો બે પેનના તેર રૂપિયા। ચલો હવે બીજું ક્વેશ્ચન છે, બે પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે, તો બે પેનની કિંમત કેટલી છે, તેર રૂપિયા, શું તે બે પેન ખરીદી શકશે, તો હા તે બે પેન ખરીદી શકશે। ઓકે